શિયાળાની સિઝનમાં કાઠિયાવાડમાં લગભગ દરેકના ત્યાં બનતી લીલી ડુંગળી અને મેથીની ભાજીની કઢી આપણે આજે બનાવીશું. આ કઢી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને રોટલા સાથે તો આ કઢી ખાવાની મજા જ કંઈક અલગ છે. જો તમે આ કઢી બનાવો તો તમારે શાક બનાવવાની પણ નથી જરૂર પડતી, રોટલા સાથે અને ખીચડી સાથે આ કઢી ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચલો આપણે રેસીપી શરૂ કરીએ. આવી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. કઢી બનાવવા માટે આપણે 1.5 કપ દહીં લેવાનું છે. આટલી ક્વોન્ટિટીમાંથી તમે 4-5 વ્યક્તિ માટે કઢી બનાવી શકશો. હવે એની અંદર આપણે 2.5 કપ પાણી ઉમેરવાનું છે. જે લોકો રેગ્યુલર કઢી બનાવે છે એમને આવા મેઝરમેન્ટની કોઈ જરૂર નથી હોતી. એ લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે દહીં અને પાણી અંદાજાથી જ લઈ લેતા હોય છે. પણ જે લોકો નવી નવી કઢી બનાવતા શીખે છે એમના માટે આ મેઝરમેન્ટ છે. જે લોકો આ રીતે મેઝર કરીને વસ્તુઓ લે તો કઢી એકદમ સરસ તૈયાર થાય છે. હવે એની અંદર આપણે 3 ટેબલસ્પૂન ચાવાનો લોટ ઉમેરવાનો છે. આ આપણે જે ઘરે ચાવાનો લોટ વાપરીએ છીએ એ જ લોટ છે. હવે આપણે હેન્ડ બ્લેન્ડર ફેરવી એને મિક્સ કરી લેવાનું છે. તમે એને રવાઈથી પણ મિક્સ કરી શકો છો. બિલકુલ એની અંદર લમ્સ ના રહે એ રીતે આપણે સરસ એને મિક્સ કરી લેવાનું છે. 1/2 કપ ઝીણી સમારેલી લીલી ડુંગળી, 1/2 કપ ઝીણી સમારેલી મેથીની ભાજી અને 1/4 કપ ઝીણું સમારેલું લીલું લસણ લેવાનું છે. કઢીને વઘારવા માટે એક નોનસ્ટિકમાં મેં 4 ચમચી ઘી લીધું છે. એની અંદર એક નાનો ટુકડો તજનો નાખવાનો છે અને 4 લવિંગ નાખવાના છે. કઢીને જો તમે ઘીથી વઘારો તો ટેસ્ટમાં એ વધારે સરસ લાગે છે. ઘણા લોકો તેલથી પણ વઘાર કરતા હોય છે પણ ઘીથી બનાવેલી કઢી ટેસ્ટમાં વધારે સારી લાગે છે. 1 ચમચી રાઈ નાખવાની છે, 1/2 ચમચી જીરું. તમે રાઈ અને જીરું બંનેની ક્વોન્ટિટી સરખી લેવી હોય તો લઈ શકો. મેં જેટલી રાઈ લીધી છે એના કરતાં 1/2 જીરું લીધું છે. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખવાની છે. રાઈ અને જીરું ફૂટે એટલે એની અંદર આપણે મીઠા લીમડાના પાન ઉમેરવાના છે, લગભગ 12-15 નંગ જેટલા. 1 લાલ મરચાંને મેં વચ્ચેથી કટ કરી 2 ટુકડા કરી લીધા છે. અત્યારે શિયાળાની સિઝનમાં આ લાલ મરચાં સરસ મળતા હોય છે તો મેં એનો ઉપયોગ કર્યો છે. જો તમારી પાસે આ અવેલેબલ ના હોય તો તમે સૂકા લાલ મરચાં પણ નાખી શકો છો. હવે આપણે એની અંદર લીલું લસણ અને લીલી ડુંગળી ઉમેરવાના છે. ગેસની ફ્લેમ અત્યારે મેં સ્લો રાખી છે. મિક્સ કરી લેવાનું છે બરાબર. હવે આપણે એની અંદર મેથીની ભાજી પણ ઉમેરી દઈશું. હવે એમાં 1 ચમચી જેટલી આપણે આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરવાની છે. મેં 3 લીલા મરચાં અને નાનો ટુકડો આદુનો લઈને પેસ્ટ તૈયાર કરી છે. લસણ આપણે વઘારમાં જ નાખી દીધું છે એટલે એ નાખવાની જરૂર નથી. 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું. હળદર આપણે ફક્ત કલર માટે જ ઉમેરવાની છે. મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. આ 3 વસ્તુને ચડાવવા સમય નથી લાગતો તો આપણે એને 1-2 મિનિટ માટે સ્લો ફ્લેમ ઉપર સાતવી લઈશું. 1-2 મિનિટ પછી આપણે એની અંદર લોટ મિક્સ કરેલી છાશ ઉમેરી દેવાની છે. છાશ ઉમેર્યા પછી તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યાં સુધી ચાનો લોટ બરાબર ચઢી ના જાય અને કઢીમાં ઉભરો ના આવે ત્યાં સુધી એને કન્ટિન્યુઅસ હલાવ્યા કરવાનું છે. જો છાશ ઉમેરીને તમે એને છોડી દેશો તો છાશ ફાટી જશે. અત્યારે હવે આપણે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ કરી દેવાની છે. આપણે આની અંદર મીઠું એડ હમણાં નથી કર્યું. લોટ બરાબર ચઢી જાય અને કઢીમાં ઉભરો આવે પછી જ આપણે આની અંદર મીઠું ઉમેરવાનું છે સ્વાદ પ્રમાણેનું. કઢી બનાવવા માટે જો તમે થોડું ખાટું દહીં ઉપયોગમાં લેશો તો એ વધારે ટેસ્ટી બનશે. 2-3 મિનિટમાં જ કઢી આ રીતે ઉકળવા લાગશે. જ્યાં સુધી આ રીતનો ઉકાળો ના આવે ત્યાં સુધી આપણે એને કન્ટિન્યુઅસ હલાવા કરવાનું છે. હવે અત્યારે ચાવાનો લોટ આની અંદર જે હતો એ ચઢી ગયો છે તો હવે આપણે એની અંદર મીઠું ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણેનું. મેં અત્યારે 1/2 ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે. જો તમે પહેલીવાર કઢી બનાવતા હોય અને તમને મીઠાની ખબર ના પડતી હોય તો પહેલાં તમારે થોડું મીઠું ઉમેરવાનું, કઢી ટેસ્ટ કરી લેવાની અને જો પછી ઓછું લાગે તો બીજું ઉમેરવાનું.
હવે આપણે એની અંદર 4 ચમચી જેટલો ગોળ ઉમેરી દઈશું. ગોળ ઓપ્શનલ છે. આ કઢી ખાટી મીઠી સારી લાગતી હોય છે, પણ જો તમને કઢીની અંદર ગળપણ ના ગમતું હોય તો તમારે ગોળ ન ઉમેરવાનો, અને જો તમને થોડી વધારે ગળી કઢી જોઈતી હોય તો તમારે 5 થી 6 ચમચી ગોળ ઉમેરવાનો. ગોળ અને મીઠું ઉમેર્યા પછી આપણે એને 3 થી 5 મિનિટ માટે સ્લો ફ્લેમ ઉપર ઉકળવા દેવાની છે. ઘણા લોકો કઢીની અંદર ખાંડ પણ નાખતા હોય છે, પણ ખાંડ કરતાં ગોળ વધારે હેલ્ધી ઓપ્શન છે. અત્યારે કઢી એકદમ સરસ ઉકળી ગઈ છે, તો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને એની અંદર આપણે થોડી કોથમીર ઉમેરી દેવાની છે. અત્યારે આની જે કન્સિસ્ટન્સી છે એ ઠંડી થયા પછી થોડી જાડી થશે, તો જ્યારે તમે એને સર્વ કરો તો એ વખતે તમને જો જાડી લાગતી હોય તો તમારે એની અંદર થોડું પાણી ઉમેરી અને એને પાતળી કરી લેવાની. અત્યારે આપણી કઢી બનીને સર્વિંગ માટે તૈયાર છે. આ કઢી રોટલાની સાથે ખૂબ જ સરસ લાગે છે, પણ તમે એને ભાખરી, પરોઠા કે રોટલીની સાથે પણ સર્વ કરી શકો છો. ખીચડી સાથે પણ આ કઢી ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમે આ રીતે કઢી બનાવી ચોક્કસથી ટ્રાય કરો અને આ રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવો. તો ફરીથી મળીએ.